ક્રાઇમ બ્રાન્ચે પોલીસે મૃત વૃદ્ધા બોગસ વિલ બનાવી જમીન વેચવાના કૌભાંડમાં માજી સરપંચની ધરપકડ કરી છે. વેસુ ખાતે રહેતા માજી સરપંચ નવીન પટેલ દ્વારા મૃતક વૃદ્ધાનો બોગસ વિલ બનાવી જમીન વેચવામાં આવી હતી. જમીન દલાલ સાથે મળી માજી સરપંચ દ્વારા આચરાયેલ જમીન કૌભાંડને લઈને જમીન ખરીદનારની પત્ની દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાતા ક્રાઇમ બ્રાન્ચે માજી સરપંચની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં વસતા જયશ્રીબેન ઈટવાળા એ સુરત ડીસીબીની અંદર એક ફરિયાદ આપે છે અને એની ફરિયાદ લઈ અને આરોપી પુનાભાઈ મેદ તથા નવીનભાઈ પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા તથા તપાસમાં નીકળે એ અન્ય વિરુદ્ધમાં આઈપીસીની કલમ 406, 420, 465, 467, 468, 168, 120 વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે. ગુનાની હકીકત એ રીતની છે કે આ કામના જે ફરિયાદીબેન છે જયશ્રીબેન ઈટવાળા એ લોકોએ 2005 સાલની અંદર એક પ્લોટ લે છે વેસુ ગામની અંદર 400 વારનો જેની આજની માર્કેટ વેલ્યુ 4-5 કરોડ થાય છે. એ જે પ્લોટ લે છે અને પ્લોટ લઈ અને દસ્તાવેજ કરાવે છે. જ્યારે એની પાકી એન્ટ્રી પડાવવા જાય છે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ત્યારે સબ રજિસ્ટ્રારના ધ્યાન ઉપર આવે છે કે આની અંદર જે વિલ બનાવેલું હતું પુનાભાઈ મેરના નામનું એ શંકાસ્પદ જણાય છે. આમને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરવામાં આવે છે અને અરજીની તપાસની અંદર એ ફલિત થાય છે કે 2003 અંદર આ કામના જે વિલ બનેલું હતું એ વિલ સોમીબેન મકનભાઈ પટેલ સોમીબેન મકનભાઈ કે જે પ્લોટના હોલ્ડર હતા અને એ મરણ ગયેલા હતા 1965 સાલમાં મરણ ગયેલા હતા, છતાં એના નામનું એક ડુપ્લિકેટ વિલ એ 2003 સાલમાં પુનાભાઈ મેરના નામનું બનાવવામાં આવે છે. 2004 અંદર એક પાવર ઓફ એટર્ની ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની 2004 અંદર પુનાભાઈ મેર બનાવે છે અને એ પાવર અને એ વિલના આધારે એ લોકો 2005 અંદર આ કામના જે ફરિયાદી છે એ સોમીબેન ફરિયાદી છે જયશ્રીબેન અને એમના પતિ એ બંનેને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપે છે. આમ 1965 જે વ્યક્તિ મરણ ગયેલ હતી એના જ નામનું વિલ અને પાવર ઓફ એટર્ની બનાવી અને વેચવાની કોશિશ થયેલી હતી. એની સાથે ચીટિંગ, છેતરપિંડી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલ હોય ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આમાં 2 આરોપી પુનાભાઈ મેર અને નવીન પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા એ બંનેને અટક કરવામાં આવેલ છે, તેમજ વધુ તપાસ ચાલુ છે. આ કામે બંનેના કસ્ટોડિયલ રિમાન્ડ લેવા માટે આજરોજ પ્રોસિજર કરવામાં આવનાર છે અને વધુ કસ્ટડીમાં લીધા બાદ કોણ કોણ આરોપી બને છે એ ખ્યાલ આવશે.